સુરેન્દ્રનગરમાં લોકમેળાની હરાજી અટકી. નવી એસઓપીના પાલન સાથે મેળો યોજવા અંગે આયોજકોનો નિર્ણય. સુરેન્દ્રનગરમાં થનાર લોકમેળામાં નવી એસઓપીનું પાલન કરવા મુદ્દે મેળા આયોજન કરનારાઓએ ટેન્ડર પરત ખેંચી લીધા છે. આવો જોઈએ શું છે સમગ્ર મામલો. સ્ટોરી રિપોર્ટ બાય સાજલ બેલીમ. આજે નગરપાલિકામાં સુરેન્દ્રનગર લોકમેળાની હરાજી હતી. સુરેન્દ્રનગરમાં જે નવા નિયમ મેળા માટે જે આવ્યા એમાં અમે કોઈ રાઈટ ધારકો કે મેળાના આયોજકો કોઈ સહમત નથી. જેના માટે અત્યારે બધા લોકો અમે બહિષ્કાર કરી છીએ મેળાનો, અને નગરપાલિકાને અમે સાથ સહક જાહેર કરી છે. અમે નગરપાલિકાને જ્યાં જરૂર પડે અમે સાથે ઊભા રહીશું. તમે પોતે આયોજન કરો. બહિષ્કાર કરવાનું કારણ શું? આ નિયમો જે નવા આવ્યા છે એ કાયમી રાઈટ્સ માટેના છે. જે ગેમ ઝોન ચાલુ હોય કાયમ માટે એના માટેના નિયમ છે. જે 4 દિવસ લોકમેળા માટે નો પોસિબલ જ નથી. કેવા કેવા નિયમો લગાવો? અમે પિલર ઊભા કરવાના, ફાઉન્ડેશન ઊભા કરવાના, એ સિવાય બધા 11-12 વિભાગની પરમિશન છે જે નવી નવી છે. જે ખરેખર શક્ય નથી એક વિભાગ રાજકોટ હોય, એક વિભાગ ગાંધીનગર હોય, એક અમદાવાદ હોય, પછી લાવવામાં સમય એટલો હોય જ એમ છે કે ત્યાં મેળાનો ટાઈમ પૂરો થઈ જશે. અને સામાન્ય માણસ અને નાના માણસમાં આમાં જૂના નિયમ પ્રમાણે સહમત છે, બાકી નવા નિયમમાં કોઈ સહમત નથી. અમે સુરેન્દ્રનગર હરાજી માટે અમને બોલાવેલા, અમે હરાજીમાં આવેલા. અમને નવા નિયમ બતાવવામાં આવ્યા છે. જે નવા નિયમ જો આવ્યા છે પરમાનન્ટ પાર્કના નિયમ છે. નવી જો એસઓપી આવી છે પરમાનન્ટ પાર્કને લાગુ પડે છે. આ લોકમેળામાં આ બધા નિયમ ના ચાલે. આ સ્ટ્રક્ચર ને એનડીટીટી આ બધું ના અમે કરી શકીએ. સ્ટ્રક્ચર બનાવવામાં 8 દિવસ થાય ને ઓછામાં ઓછા 1 ચકડોલનું સ્ટ્રક્ચર બનાવવામાં 1.5 લાખનો ખર્ચો થાય. આ સ્ટ્રક્ચર અમારાથી મેળાવાળા ના કરી શકે. આ ચકડોલ નવા નિયમમાં સ્ટ્રક્ચરનો ઉમેરો કર્યો છે. એનડીટીટી રિપોર્ટ, ચકડોલનું બધું ચેકિંગ કરાવો, એ બધું ના થાય લોકમેળામાં. તે પરમાનન્ટ બધા પાર્કમાં થાય બધા નિયમ. આજે અમે બધા ટેન્ડર બધા પાછા લઈએ છીએ. બહિષ્કાર કરીએ છીએ કે અમારાથી આ મેળો